એક તળાવ છે બરાબર, એક નાનું તળાવ છે. તમે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા થોડીક સીમમાં જ અહીંયા મોટું તળાવ છે. અહીંયા હું તમને નીચે શેર કરાવવા લઈ જાઉં, કેમેરો અમારી બાજુ કજું છે, જોઈ શકો છો તમે. તમને નીચે થોડી લઈ જાઉં. હાલ પૂરતી કેનાલમાં મતલબ સોરી તળાવમાં પાણી નથી, બાકી તો પાણી અહીંયા સુધી આવી ગયું હોય. આપણે જ્યાં ચાલીએ છીએ ત્યાં સુધી પાણી આવી ગયું હોય. જુઓ હજી પણ ઊંધું છે, હજી પણ પાણી ઊંધું છે. આપણે જઈએ છીએ ત્યાં બધી આ જે જોઈ શકો છો તમે, અહીંયા પાણી જ પાણી હોય. અને ચોમાસામાં તો અહીંયા આવાય જ નહીં, ના તો પછી આપણે ડૂબી જઈએ એવી હાલતમાં કોણ બચાવવા આવે આપણને ઘરેથી. ઓકે, તમે ચાલતા રહ્યો સાહેબ અને અમે પણ બ્લોગ આગળ વધારતા. તમે જોઈ શકો છો માટીમાં આવી આવો, જોઈ શકો છો કેવી તિરાડ પડી ગઈ છે માટીમાં, માટીમાં કેવી તિરાડ પડી ગઈ છે. અને આખી તિરાડવાળી જમીન છે, તળાવની જમીન એવી જોઈ આખી તિરાડવાળી. અને અંદર તમે જોઈ શકો છો આ જુઓ દલદલ કે પીટ પ્રકારની જમીન, આ દલદલવાળી જમીન છે. અંદર તમે જઈને તો જુઓ અહીંયા અમુક વખતે ચોમાસામાં સાફ આવે છે. ચલો એક મસ્ત મજાનાની વાત કરું, ચલો નીચે જઈએ. આપણે એક મસ્ત વસ્તુ બતાવું તમને, એક અહીંયાની ખાસિયત છે કે જ્યારે પણ ઉનાળામાં, અત્યારે ઉનાળો ચાલુ છે, ઉનાળામાં અહીંયા મસ્ત પ્રાણીઓ જોવા મળે છે તમને બરાબર. પ્રાણીઓ બોલે તો જળચર પ્રાણી બરાબર, જળચર પ્રાણી તમને અહીંયા બહુ ખાસ જોવા મળશે. તમને જોઈ શકો છો તમે જળચર પ્રાણી તમને બહુ ખાસ જોવા મળશે. અહીંયા નીચે જઈએ છીએ, એક તમને કાચબો બતાવું તમને. ચાલો આજે એક કાચબો બતાવું, દલદલવાળી જમીન છે અને કાચબો બતાવું. હા જોઈ શકો તમે કેવો પથ્થર છે આ બરાબર. અહીંયાથી કદાચ સાપ પણ નીકળી શકે, કંઈ પણ નક્કી નહીં, સાપ પણ નીકળી શકે. હું તમને આ સીધી સિમ્પલ વાત કહું, જોઈ શકો છો તમે આ કેમેરો આ બાજુ કરજો. આ રહ્યો કાચબો, કાચબો છે, છાણ છે, આ તો છાણ છે. મને તો ઉપરથી લાગ્યું કે કાચબો છે, છાણ છે આ તો. ચાલો કંઈ વાંધો નહીં, મિસ્ટેક થઈ ગઈ, કંઈ વાંધો નહીં, થાય થાય. પણ તમે આ માટી જોઈ શકો છો, માણસ જ છીએ ને, જો આ કેવી માટી છે. અમે થઈ જાય આમ, બહુ ઢીલી માટી હોય કારણ કે પાણીવાળો વિસ્તાર ખરો ને, બહુ આવી માટી હોય. ખબર પડી. તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ઈંડા છે, થોડા ચાર ચાર ઈંડા છે. તમે જોઈ શકો છો અહીંયા કેવા ઈંડા છે, તમે જોઈ શકો છો. અને મેં તમને કહ્યું હતું જળચર વિસ્તાર છે એટલે ઈંડા તમને જોઈ શકે છો. ઈંડાને આપણે પકડી જ ના શકાય, પકડી શકાય ભાઈ ના. ઓકે, એ જખમ જ નહીં લેવો કારણ કે અંદર બચ્યા હોય કદાચ. ઓકે, તો ઈંડાને આપણે પકડીશું નહીં બરાબર. પણ તમે જુઓ કેવા મસ્ત ઈંડા છે, સુનેરા બરાબર. તો તમે જોયું કે અંદર ઘણા બધા ઈંડા પણ છે, ઘણા બધી વસ્તુઓ પણ છે, અમુક માટી પણ તમે જોઈ, સારી સારી માટી છે. અહીંયાથી આ માટી તમારે ખેતરમાં પણ ટ્રાન્સફર થતી હોય છે અમુક વખતે બરાબર. તો આ હતો બ્લોગ. મંદિર ઉપર છે, તમે જોઈ શકો છો મંદિર, સાહેબ બતાવું મંદિર ઉપર છે, નહીં દેખાય કંઈ વાંધો નહીં, પછી ઉપરથી બતાવ્યું તમને ફૂલ તો બતાવ્યું છું.